અને હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર તો અમદાવાદમાં કોરોના સંક્રમણથી લોકોને કોઈ જ ડર નથી તેવું લાગી રહ્યું છે કારણ કે લાલ દરવાજા વિસ્તારમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હજારોની સંખ્યામાં લોકોની ભીડ અહીંયા જોવા મળી રહી છે અનેક લોકો અહીંયા માસ્ક વગર બિંદાસ રીતે ફરી રહ્યા છે જાણે કે કોરોના હોય જ નહીં તેવી રીતે લોકો ચિંતામુક્ત થઈને લાલ દરવાજામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લાલ દરવાજા પાથરણા બજારમાં પગ મૂકવાની પણ જગ્યા નથી જોવા મળી રહી ત્યારે લગ્નની સિઝન આવતા જ હજારો લોકો ખરીદી કરવા માટે બેફિકર થઈને ઉમટી પડ્યા છે એક તરફ વધતા કોરોનાના કેસ તો બીજી તરફ બેદરકારી પણ લોકોની સામે આવી રહી છે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જ્યારે રાજ્યમાં અમદાવાદ અને સુરત જેવા મોટા સિટીમાં કોરોનાના કેસ સૌથી વધારે રાજ્યમાં નોંધાઈ રહ્યા છે પરંતુ આવા જ શહેરમાં એટલે કે અમદાવાદની જો વાત કરવામાં આવે કે જ્યાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો હોય પરંતુ લોકો જાણે કે બેદરકાર હોય તેવું જ લાગી રહ્યું છે આપ દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે લાલ દરવાજાના છે લાલ દરવાજા પાથરણા બજારમાં લોકો હજારોની સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી આપ દ્રશ્યોમાં ચોખ્ખું જોઈ શકો છો લોકો માસ્ક વગર પણ ખરીદી કરવા માટે પહોંચી ગયા છે એટલે કે જાણે કે કોરોના હોય જ નહીં તેવું લોકોનું તેવો માહોલ અહીંયા લાલ દરવાજાનો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં કોરોના સંક્રમણનો કોઈ જ ડર નથી લોકો ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે લાલ દરવાજાના આ દ્રશ્યો છે જે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજારોની સંખ્યામાં લોકોની ભીડ અહીંયા જોવા મળી રહી છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો અમલ નથી જોવા મળી રહ્યો સંવાદદાતા જયંતિ લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે જયંતિ જણાવશો કે એક તરફ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ દ્રશ્યો લાલ દરવાજાના છે અને અહીંયા જાણે કે કોરોના હોય જ નહીં તે રીતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે હિરલ ચોક્કસથી કહી શકાય કે અત્યારે અમદાવાદ અને ગુજરાતમાં રોજે રોજ હજારોની સંખ્યામાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા લગ્નની અંદર પણ રિસ્ટ્રિક્શન લાવી દેવામાં આવ્યું છે બહુ ઓછા લોકોને લગ્નમાં કહી શકાય કે બોલાવવા માટેનું આમંત્રણ છે તેવા સંજોગોમાં અમદાવાદના લાલ દરવાજા જે પાથરણા બજાર કહી શકાય ત્યાં હજારોની સંખ્યામાં ભીડ છે તે જોવા મળી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્ય જે ભદ્ર બજાર કહી શકાય અમદાવાદનું ખૂબ જ જાણીતું અને મોટું કહી શકાય બજાર જે લાલ દરવાજા છે ત્યાં અત્યારે હજારોની સંખ્યામાં લોકો છે તે ખરીદી કરવા પહોંચ્યા છે સૌથી મોટો સવાલ એ છે કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સ તો નથી પરંતુ સાથે સાથે લોકોના ચહેરા પર માસ્ક પણ નથી દેખાતા એક તરફ અત્યારે કોરોનાના કેસો છે તે સતત વધી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા સતત લોકોને જાગૃતતા માટેના મેસેજ આપવામાં આવી રહ્યા છે સતત નવા નવા નિયમો લાદીને લોકો છે તે ઘરમાં રહે તે પ્રમાણેના કહી શકાય કે જે આખા કાર્યક્રમો છે તે ગોઠવવામાં આવી રહ્યા છે ખાસ કરીને લગ્ન જેવા સિઝનની અંદર પણ લોકો 150 કરતા વધારે લોકોને ના બોલાવે તેના માટે રાજ્ય સરકારે પાબંદો લાદ્યા છે તેવા સંજોગોની અંદર અમદાવાદના આ જે ભદ્ર બજાર છે પાથરણા બજાર કહી શકાય ત્યાં આગળ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે પગ મૂકવાની પણ જગ્યા નથી તેવી પરિસ્થિતિ છે તે અહીંયા સર્જાઈ છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા આ અમદાવાદીઓએ ચેતવાની જરૂર છે કારણ કે કોરોના છે તેને લઈને છેલ્લા 2 વર્ષથી સંપૂર્ણ દેશ છે તે હેરાન થઈ રહ્યું છે કોરોના છે તે સંક્રમિત ના થાય તેના માટે જે પણ કરવું પડે તેના માટે સરકાર પણ કરવા તત્પર છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી જ બેદરકારી છે તેને લઈને કોરોના થતો હોય તેવું સામે આવી રહ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં ભદ્રના આ દ્રશ્યો છે તે ખૂબ જ કહી શકાય કે ચોંકાવનારા છે અને સરકારની પણ આ આંખ છે તે ખોલે જેવા છે સરકારે પણ આના પ્રત્યે વિચારવું પડશે કારણ કે સરકાર એક જગ્યાએ કંટ્રોલ કરવા જાય છે તો બીજી જગ્યાએ ક્યાંક ને ક્યાંક ડેમેજ થઈ રહ્યું છે જેને લઈને આ પ્રકારના દ્રશ્યો ફેલાઈ રહ્યા છે અને જેને લઈને કોરોના છે તે વિસ્ફોટ થઈ રહ્યો છે અત્યારે અમદાવાદની અંદર રોજે રોજ હજારોના કેસો વધી રહ્યા છે તેવા સંજોગોની અંદર આ જે દ્રશ્યો છે તે જોઈને ચોક્કસથી સરકારે પણ હવે વિચારવું પડશે કારણ કે અમદાવાદના ભદ્રના આ દ્રશ્યો છે તે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા હોય તે પ્રમાણેના દ્રશ્યો લાગી રહ્યા છે અને આવનારા સમયમાં હજુ પણ ખરાબ દિવસો આવશે તેવા
वैज्ञानिकों कही रहा है, डॉक्टर एक्सपर्ट कही रहा है, तो संजोगों की अंदर हजू पर सरकार द्वारा आ प्रकार की भद्रा की जो बजार है तेना पर कोईपण प्रकार नियंत्रण नहीं लादवामां आव्यो, नहीं तो कोईपण प्रकार की रोकटोक के नहीं कोईपण प्रकार की अहीं पुलिस ने अवर जवर त्यांथी चौक्कसथी कही शकाय कि आवनारा समय में जो कोरोना वधी रह्यो छे अथवा तो वधशे तो तेमां केटलोक हिस्सो अने केटलाक जवाबदार भद्रनी अंदर खरीदी करता अने बेफाम फरता लोको पण गणाशे। जी सवाल अहींया ए ज थई रह्यो छे जेंथी के पुलिस द्वारा कोई कार्यवाही नहीं करवामां आवी रही, पुलिस द्वारा कोई मास्क न पहेर्यु होय त्यारे तेनी पासेथी जईने दंड वसूलवामां आवे छे, परंतु पुलिस ने लाल दरवाजा में आटली मोटी संख्या में उमटेला लोको नथी देखाई रह्या अने कोई ज कार्यवाही नथी करवामां आवती तेवुं लागे रह्युं छे। शुं कोई पुलिस त्यां हाजर नथी? कारण के पुलिस नी फरज छे के आवा जे नियम छे कोरोना नी गाइडलाइन छे तेनुं पालन चुस्तपणे करावुं पड़े। हिरल अहीं कण पोलीस स्टेशन पण छे ने पोलीस चौकी पण छे, ते पण अमे दृश्य बतावानी आपने कोशिश करीशुं। पोलीस चौकी छे हुं जे उभो छुं ने जे ट्राफिक जाम छे लोकोनो त्यां ज पोलीस चौकी छे, ते पण अमे दृश्यनी अंदर बतावीशुं आपने। त्यांनी આગળથી જ આટલા મોટા ભરેલા દ્રશ્યો છે તે નજરે પડે છે, ખાસ બજાર પોલીસ ચોકી કારણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે ને તે પોલીસ ચોકીની અંદરથી જ લોકો પસાર થઈ રહ્યા છે, તે પણ દ્રશ્ય એક જોવા જેવા છે। એક તરફ પોલીસ છે તે જો કોઈ નાનો અમથિયું પોતાની પ્રાઇવેટ ગાડીમાં એકલો પરિવાર બેસીને માસ્ક ઉતારીને કંઈક ખાતું હોય તો તેના પાસેથી 1000 રૂપિયાનો દંડ ફાડતા વાર નથી કરતી, ત્યારે અહીંયા તો હજારોની સંખ્યાની અંદર લોકો છે તે માસ્ક વગર ટોળે ટોળા ફરી રહ્યા છે, છતાં પણ તેમના પર કોઈ પણ પ્રકારનો નિયંત્રણ નથી લદાતો, ત્યારે ચોક્કસથી કહી શકાય કે પોલીસની પણ ક્યાંક ને ક્યાંક બેવડી નીતિ છે તે પણ સામે આવી રહી છે। સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા લગ્ન જેવી પ્રથાની અંદર પણ ખૂબ જ સ્ટ્રિક્ટ રિસ્ટ્રિક્શન લાદવામાં આવે છે, તેવા સંજોગોની અંદર લાલ દરવાજાની અંદર બેફામથી લોકો ખરીદી કરવા આવી રહ્યા છે, બેફામથી લોકો ફરી રહ્યા છે। આ એક સ્પષ્ટપણે દ્રશ્ય બતાવે છે કે આવનારા સમયમાં અમદાવાદમાં ફરીથી કોરોના જે વિસ્ફોટ થવાની તૈયારીમાં છે તેની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રમાણે જે બેફામ લોકો ફરી રહ્યા છે, જે રીતે બેફામ લોકો થયા છે, માસ્ક નથી પહેરતા કોઈની તેમને પડેલી નથી, તેમના લીધે ફરીથી આવનારા સમયમાં અમદાવાદની જે હોસ્પિટલો છે તે ઉભરાશે। અત્યારે કોરોનાની ત્રીજી લહેર છે તે ચાલુ થઈ ચૂકી છે, રોજે રોજ હજારો કેસો આવી રહ્યા છે, ગુજરાતની અંદર હજારો કેસ આવે છે। સરકારે કહી શકાય કે એલર્ટ છે, રાજ્ય સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે કે કોઈ પણ સંજોગોની અંદર મેળાવડા ન કરવા, રાજ્ય સરકાર દ્વારા રેલીઓ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ અહીંયા પણ ખરીદી કરવા આવેલા લોકો છે તેમને આ વાતનું કદાચ ભાન નહીં હોય, તેને લઈને સસ્તા મળતી વસ્તુને લઈને અહીંયા લોકો છે તે ખરીદી માટે આવ્યા છે, અને ખરીદીની અંદર તમામ લોકોને એ પણ ખબર છે કે કોરોના આવી રહ્યો છે, કોરોના ફેલાઈ શકે છે, છતાં પણ બેફામ માસ્ક વગર લોકો ફરી રહ્યા છે, અને આવનારા સમયમાં કોરોનાની જે ત્રીજી લહેર ઘાતક બનશે તેની અંદર ક્યાંક ને ક્યાંક ભદ્ર જેવી બજારમાં બેફામ લોકો ફરી રહ્યા છે તે પણ જવાબદાર હશે। જી બિલકુલ જયંતિ, તમામ માહિતી બદલ આપનો આભાર। એટલે કે લાલ દરવાજામાં જાણે કે કીડિયારું ઉભરાયું હોય તેટલી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે, જ્યાં લોકો કોરોનાની ગાઈડલાઈનનો સતત ભંગ કરતા જોવા મળી રહ્યા છે।